નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં હું તમને મચ્છર ભગાવવાનો ઘરગથ્થુ સો ટકા અસરકારક ઈલાજ વિશે વાત કરવાનો છું અને જો તમે આનો ઉપયોગ કરશો તો તમને સો ટકા જબરજસ્ત રિઝલ્ટ મળશે સાથે જે તમે કેમિકલવાળી જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તો એનાથી આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થાય છે અને મચ્છર જો આપણને કરડશે તો ઘણા બધા રોગો પણ થવાની સંભાવના રહેલી છે એટલે મિત્રો આજના વિડીયોમાં આપણે ઘરગથ્થુ મચ્છર ભગાવવાની એક ટેકનિક બતાવવાના છીએ અને તમે એનો ઉપયોગ કરશો તો તમારા સ્વાસ્થ્યને અથવા બાળકોને કોઈ પણ પ્રકારનું એનાથી નુકસાન થતું નથી તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે આ ઘરગથ્થુ ઉપાય બનાવવા માટે આપણે પાંચ વસ્તુની આપણને જરૂર પડશે તો તમે પાંચ વસ્તુ કઈ કઈ છે એ તમે લખી લેજો તો મિત્રો પહેલાં નંબરમાં જે વસ્તુ લેવાની છે એ છે લીમડાના સૂકા પાન મિત્રો લીમડાના પાન તો બધી જ જગ્યાએ મળી જ રહેતા હોય છે અને મિત્રો આપણને બધાને જ ખબર છે કે લીમડાના આયુર્વેદિક ઉપયોગો એટલા બધા છે અને ખાસ જો આ મચ્છર ભગાડવામાં પણ એનો ખૂબ જ ઉપયોગ હોય છે મિત્રો હું તમને પાંચ વસ્તુ કહેવાનો છું એ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવી એ પણ કહેવાનો છું તો મિત્રો પહેલાં નંબરની જે વસ્તુ હતી એ આપણે લેવાના છે લીમડાના પાન લેવાના છે અને તમારે એને સૂકવવાના છે મિત્રો બીજા નંબરની જે છે વસ્તુ એ તમારે લેવાની છે ડુંગળીના સૂકા ફોતરા લીલા ફોતરા ચાલશે નહીં આપણે ડુંગળીની ઉપરનું જે ફોતરું હોય છે એ આપણે તમારે એને લઈ અને તમારે એને સૂકવી નાખવાનું છે એટલે બીજા નંબરમાં આપણે જે વસ્તુ લેવાની છે એ છે ડુંગળીના સૂકા ફોતરા મિત્રો હવે આપણે ત્રીજા નંબરમાં જે વસ્તુ લેવાની છે તમાલપત્ર પાન આઠ નંગ જેટલા બધાના ઘરે હોય જ છે મિત્રો મિત્રો ચોથા નંબરમાં જે વસ્તુ લેવાની છે એ છે તમારે કપૂરની ચાર નાની ગોટી જો તમારી પાસે મોટી ગોટી હોય તો આપણે બે નંગ તમે લઈ શકો છો અને જો નાની ગોટી હોય તો આપણે ચાર નંગ લેવાની છે અને મિત્રો પાંચમા નંબરની જે વસ્તુ છે એ છે મિત્રો આઠથી દસ લવિંગ આપણે શું લેવાનું છે આઠથી દસ લવિંગ હવે મિત્રો બનાવવાની રીત આપણે સમજી લઈએ અને ઉપયોગ કરવાની રીત એ ખાસ આપણે સમજવી પડશે મિત્રો બનાવવાની રીતમાં શું કરવાનું છે તમારે મિક્સચર લેવાનું છે મિક્સરની અંદર પહેલાં તમારે લીમડાના સૂકા પાન નાખવાના છે એના પછી આપણે ડુંગળીના સૂકા પાન નાખવાના છે પછી આપણે તમાલપત્રના પાન પછી આઠથી દસ નંગ લવિંગ નાખવાની છે અને કપૂરની જે ગોટી હતી એના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી નાખશું અને એ તમારે મિક્સરમાં નાખવાનું છે બધી વસ્તુ મિક્સરમાં નાખી અને બધો જે વસ્તુ છે એને આપણે ક્રશ કરી નાખવાની છે જો તમે ક્રશ કરશો તો આવો લીલા કલરનો પાવડર તૈયાર થશે તમે જે જોઈ રહ્યા છો એવો લીલા કલરનો પાવડર તૈયાર થશે હવે આ પાવડરને તમારે કોઈ પણ ડબ્બીમાં તમારે એને ભરી લેવાની છે કોઈપણ ડબ્બી હોય તો તમારે એ ડબ્બીમાં તમારે એ પાવડરને ભરી લેવાનો છે હવે ઉપયોગ કરવાની રીત ખાસ સમજી લેજો ઉપયોગ કરવાની રીત મિત્રો તમારે કોળીયું લેવાનું છે તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારે કોળીયું લેવાનું છે એની અંદર તમારે અડધી ચમચી પાવડર નાખવાનો છે તમારે અડધી ચમચી એની અંદર પાવડર નાખવાનો છે અને બે ચમચી જેટલું સરસિયાનું તેલ લેવાનું છે મિત્રો બીજું કોઈ પણ તેલ ચાલશે નહીં મિત્રો તમારે બે ચમચી સરસિયાનું તેલ લેવાનું છે પછી દિવેટ લઈ અને તમારે આખી દિવેટને તેલવાળી કરી મિત્રો અને તમારે જે પાવડર અને જે તેલ લીધું એને બરાબર મિક્સ કરી દેવાનું છે પાવડર અને તેલ બરાબર મિક્સ કરી અને તમારે એને પાંચ મિનિટ પડી રાખવાનું છે પાંચ મિનિટ થઈ જાય પછી તમારે અંદર દિવેટ લેવાની છે લાંબી આપણે દિવેટ બનાવતા હોઈએ છીએ દિવેટ લેવાની છે એને તમારે આખી તેલવાળી કરી દેવાની છે અને તમારે એ દિવેટને સળગાવવાની છે તમે સળગાવશો એટલે તમારે શું કરવાનું કે જે ઘરમાં મચ્છર હોય એ ત્યાં એ તમારે કુલડું મૂકી દેવાનું છે અને સાવચેતીથી તમારે રૂમને પછી બંધ કરી દેવાનું છે દસ મિનિટની અંદર બધા જ મચ્છર પડી જશે તમે આનો ઉપયોગ કરજો સો ટકા તમને સારું રિઝલ્ટ મળશે રિઝલ્ટની સાથે સાથે તમને આનું કોઈ નુકસાન પણ નહીં થાય જે આપણે અત્યારે ઘણી બધી વસ્તુઓ મચ્છર માટે જે આપણે ભગાડવા માટે જે કરતા હોઈએ છીએ એનાથી આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થતું હોય છે તો મિત્રો જો તમે આ રીતનો તમે ઉપયોગ કરશો તો તમને સારો એવો ફાયદો થશે મિત્રો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો બાય બાય